स्वागत छे, हूँ छु आपनी साथे संध्या। सौप्रथम बात करीशुं सट्टा कांडनी। जी हाँ, राज्यमां सौथी मोटा सट्टा कांडनो पर्दाफाश थयो छे। 1400 करोड़थी वधुना सट्टाकांडथी खळभळाट मची गयो छे। राकेश राजदेव नामना खूंखार बुकीनुं नाम खुल्युं छे। राकेश सहित 5 सामे क्राइम ब्रांचे नोंधी छे फरियाद अने 11 बैंक अकाउंटमां 1400 करोड़नी हेराफेरी थई छे। बोगस बैंक अकाउंट खोली करता हता हेराफेरी। लुकआउट नोटिस जाहिर करवानी प्रक्रिया पण शुरू कराई छे। तो मात्र 3 महिनामां ज 1400 करोड़ रूपियानी हेराफेरी थई छे। अमदावादनी जेम बुकीओए अन्य शहेरमां पण बोगस अकाउंट खोलावी करोड़ रूपियानी हेराफेरी करी होवानी पोलीसने आशंका छे। विजापुर एपीएमसी चूंटणी मुद्दे गरमाई छे राजनीति। चूंटणी परिणाम ने लईने कोर्टमां जशे पीआई पटेल। परिणाम सामे पीआई पटेले वांधो उठाव्यो छे। विजापुर मंडळीना सभ्योने मतदान करवा देवा माटे मांग कराई छे। पीआई पटेले लगाव्या छे गंभीर आरोप। सरकारना दबाणमां काले मतदान न करवा देवायुं। એ મંડળીના સભ્યો મતદાન કરે તો જ પરિણામ સ્વીકાર્ય તેવું કહેવું છે ને। વિજાપુર મંડળીના 11 સભ્યોને નહોતું કરવા દેવાયું મતદાન। મતદાન યાદીમાં નામ હોવા છતાં પણ તેમને મતદાન કરવાથી અલગ રખાયા હતા। જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા જણાવાયું હતું કે વિજાપુર મંડળીમાં વ્યવસ્થાપક કમિટીના સભ્યો બદલાઈ ગયા હોવાથી જૂની કમિટીના મતદારોએ પોતાની લાયકાત ગુમાવતા મતદાન ન કરી શકે। પીઆઈ પટેલના જૂથનો દાવો છે કે જો વિજાપુર મંડળીના સભ્યોને મતદાન કરવા દેવામાં આવે તો ખેડૂત વિભાગની વધુ બેઠકો પર તેમના જૂથનો કબજો થઈ શકે। જાહેર થયેલા પરિણામમાં ખેડૂત જૂથની 10માંથી 6 બેઠક પર પીઆઈ પટેલના ઉમેદવાર ચૂંટાયા છે। પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલે પોતાના જ પક્ષ ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી છે। 1 સરકારના દબાણથી આ મંડળીને અમારે કાલ મતદાન નહીં કરવા દીધું। એ મતદાન મંડળી પૂરેપૂરી અમારી છે। 11 મત અમારા છે। અમે એ મત નાખ્યા પછી જ અમે આનો હું પોતે યસ કરો, બાકી યસ હું નથી કરવાનો। મારા 11 મત અંદર ઉમેરાવા જોઈએ પછી બીજી વાત, બાકી કોર્ટની કાર્યવાહી 100% કરવાની। બીજા જે 4 ડાયરેક્ટરો નથી ચૂંટાઈને આવ્યા એની સામે એની જે માર્જિન છે 10 કરતાં ઓછા વોટનું છે। અમને ચોક્કસ ખાતરી છે કે આની અંદર જે મતદારોને મતદાન કરવા દેવામાં નથી આવ્યું એમને જો મતદાન કરવા દેવામાં આવશે તો 10 કરતાં વધારે વોટ જો એની તરફેણમાં જશે તો કદાચ 6 કરતાં વધારે ડાયરેક્ટરો પણ ચૂંટાઈને આવે। મેં અમદાવાદમાં